तो अमदावादमां सेवाकीय कार्यो थकी अमदावादीओने मदद करी रह्या छे असंख्य लोको, जेमानी एक एनजीओ मात्र अमदावाद ज नहीं गुजरातना खूणे खूणे कोरोना वायरसना दर्दीने सहाय कर्यो छे। आ एनजीओ घर सुधी दर्दीने पहोंचाड़े छे, ऑक्सिजननी सहाय, एटलू ज नहीं फोन द्वारा मार्गदर्शक पण बनीने आपी रह्या छे, तमाम माहिती आपी रह्या छे। लोकोने बेड न मळे तो ते अंगे पण आ एनजीओ कार्यरत छे। અમદાવાદમાં હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે એ પ્રકારે એક હાથથી બીજો હાથ જોડાય તો જ આ પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાય। કોરોના વાયરસના લોકો સૌથી વધારે સંક્રમિત થઈ રહ્યા છે। આવી પરિસ્થિતિમાં એનજીઓ પણ છે કે જેઓ આગળ આવી છે અને કોરોના વાયરસના દર્દીને મેડિકલ કાઉન્સિલ સુધી ઓક્સિજન પહોંચાડવાની પણ જવાબદારી તેમણે ઉઠાવી છે। આવી એક એનજીઓ આરંભ એનજીઓ તેના ટ્રસ્ટી મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું। હર્ષિતભાઈ, જે પ્રકારે આપણે જવાબદારી ઉઠાવી છે, સૌપ્રથમ તો એ જણાવશું કે 108 જ્યારે કોઈ દર્દીના ઘર સુધી નથી પહોંચતી, 104 પર કાઉન્સિલિંગ મોડું થાય છે તો કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી ગોઠવાતી, આવી પરિસ્થિતિ તમારું એનજીઓ કેવી રીતે કામ કરે છે? વેલ, 108 અને 104 અત્યારે નથી પહોંચી રહી એ હકીકત છે। એ લોકો જ્યાં સુધી નથી પહોંચતા ત્યાં સુધી અમારી પાસે ઓક્સિજન સિલિન્ડર્સની અવેલેબિલિટી હોય છે, એ દરમિયાન પેશન્ટની કન્ડિશન ચેક કરી અને અમે એમના સુધી ઓક્સિજન સિલિન્ડર પહોંચાડીએ છીએ। જરૂર પડે અમારી કારમાં ઓક્સિજન સિલિન્ડર મૂકી અમારા વોલેન્ટિયર્સ જાય છે, અમારા વોલેન્ટિયર્સ તરલભાઈ અને અમે લોકો સાથે કામ કરી રહ્યા છીએ અને દર્દીને જેમ કરીને ઓક્સિજન બેડની સુવિધા મળી જાય, હોસ્પિટલાઇઝેશન થઈ જાય ત્યાં સુધીની બધી જ જવાબદારી અમારી એનજીઓ ઉઠાવી રહી છે। કોઈ પણ દર્દી જાય તો એક જ જવાબ એને સાંભળવા મળે છે કે અમારી હોસ્પિટલ ફૂલ છે, કોઈ પણ પ્રકારનું નવું એડમિશન નહીં લેવામાં આવે। એનજીઓ કેવી રીતે કામ કરે છે? કરેક્ટ, અમારી પાસે અમુક એવા સંપર્કો છે કે હોસ્પિટલમાં દર્દીઓને ઘણી જગ્યાએ આ પ્રોબ્લેમ થાય છે, તો એનજીઓ ત્યાં એમને રિક્વેસ્ટ કરીને એક એને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી દે છે અને પ્રાઇમરી ટ્રીટમેન્ટ દવાઓ ઇન્જેક્શન લઈ અને ફરીથી દર્દી હોમ આઇસોલેશનમાં આવી જાય, ક્રિટિકલ સિચ્યુએશનમાંથી બહાર નીકળી જાય એવી વ્યવસ્થા અમે કરીને આપીએ છીએ। શક્ય હોય ત્યાં સુધી બેડની અરેન્જમેન્ટ પણ અમે કરીને આપી છે લોકોને। વિસ્તારની અંદર તમારું એનજીઓ કામ કરે છે? અમારું એનજીઓ મુખ્યત્વે અમદાવાદ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, રાજકોટ, કચ્છ, ભુજ આ બધા લોકેશનમાં કામ કરી રહ્યા છે। ક્રિટિકલ કન્ડિશન અમદાવાદમાં અમને વધારે જોવા મળી રહી છે કે જ્યાં ઓક્સિજનની કમી છે, બેડ નથી મળી રહ્યા, તો ત્યાં અમારું વધારે ફોકસ છે અને અમે ઓછામાં ઓછા 100 થી 150 જેટલા દર્દીઓ સુધી પહોંચી શક્યા છીએ અને આ સેવાથી એટલીસ્ટ અમને ક્રિટિકલ અવસ્થામાંથી બહાર કાઢી અને હોમ આઇસોલેશન કે બેડની વ્યવસ્થા સુધી પહોંચાડી શક્યા છીએ। ત્રિવેદી, જેમણે જે પ્રકારે કામ કર્યું છે તે ખરેખર સરાહનીય કહેવાય, કારણ કે દરેક વ્યક્તિને હાલ જરૂર છે એવી કોઈ વ્યક્તિની કે જે હાથ પકડે અને તેમને એક રસ્તો બતાવે। વોટ્સએપ તો ઘણા બધા મેસેજ આવે છે, પરંતુ આ મેસેજમાં કેટલા મેસેજ વાયરલ થયેલા મેસેજમાં કેટલા સાચા છે, કેટલા નંબર જ્યારે ડાયલ કરવામાં આવે ત્યારે આ નંબર બંધ આવતા હોય છે, આવી પરિસ્થિતિની અંદર જે એનજીઓ છે તે ખરા અર્થમાં કામ કરે છે, તેને સરાહનીય અને તેની કાબિલિયત પર ખરેખર તે ન્યૂઝ 18 ગુજરાતી પણ ગર્વ અનુભવે છે। દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ભાવનગર જિલ્લામાં આવેલા